वडोदरा दांडिया बजार में सरकारी टेक्निकल हाईस्कूल धराशायी थी। 1960 में इमारत बनाई थी, अचानक ज धराशायी थी। सदनसीबे मोटी जानहानि टळी छे। इमारत उतारी पाड़वा कामगीरी हाथ धरी। 300 यूनिट सुधी वीज बिल माफ करवा अंगे कांग्रेसे पूछ्यो प्रश्न। ऊर्जा प्रधान कनु देसाईए कहू के सोलार ने कारणे वीजळी हजू सस्ती थशे। पाणीना तळ नीचे गया होवाथी फिक्स चार्ज में 10% नो घटाडो करायो छे। नियमो तोड़ता उद्योग गृहो सामे 2 वर्ष में 99 एकमो सामे गुना नोंधाया छे। 2 वर्ष में 2.62 लाख नी फी पण वसूलवामां आवी छे। मोरबी केबल ब्रिज दुर्घटना केस। दुर्घटना मुख्य आरोपी जयसु पटेले करी जामीन अरजी। अगाउ गुजरात हाईकोर्टे जामीन आपवा कर्यो हतो इनकार। ब्रिज संचालन अने समारकामनी जवाबदारी ओरेवा कंपनी संभाळी रह्यु हतु। ओरेवा कंपनीना एमडी छे आरोपी जयसु पटेल। घटनानी तमाम तपास छे। एसआईटीना रिपोर्टमां पण गंभीर बेदरकारी सामे आवी छे। આણંદમાં લાંચિયા મામલતદાર અને તલાટીને સજા। 50,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપ્યા। 12 વર્ષ પહેલા પકડ્યા હતા બંને અધિકારી। પોલ્ટ્રી ફાર્મની જગ્યા બિનખેતી કરવા માંગી હતી લાંચ। 50,000 પહેલા અને 1,00,000 માટે 3 દિવસનો સમય આપ્યો હતો। અમદાવાદમાં ધોરણ 10માં સીબીએસઈ ગુજરાતીના પેપરમાં વિષય બહારના પ્રશ્નો પૂછાયા। શરણાઈના સૂર, પ્રયાગ અને શ્વેત ક્રાંતિના પ્રણેતા વિશે બહારના પ્રશ્નો। એમસીક્યુમાં જવાબ આપવાના પ્રશ્નમાં વિકલ્પ જ ન અપાયા। શાળાઓ સીબીએસઈમાં બહારના પ્રશ્નો અંગે રજૂઆત કરશે। પંચમહાલમાં અધિકારીઓને રેખી હાલ પણ યથાવત છે। નવા નવા વિચિત્ર નામ સાથેના વોટ્સએપ ગ્રુપ સામે આવ્યા છે। 18 લોકસભાના નામથી નવું વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા જૂનું ગ્રુપ ડિલીટ કરી નવું ગ્રુપ બનાવ્યું। રેકી કરવા માટે ખનીજ માફિયાઓએ પગાર પર રાખ્યા માણસો। જૂનાગઢના ગિરનાર પર 120 વેપારીઓ બંધ પાડ્યું છે। પ્લાસ્ટિકની બોટલનું વેચાણ બંધ કરતા રોષ। તંત્ર પાણીની સુવિધા પૂરી પાડવામાં અસમર્થ હોવાનો આરોપ। સુરેન્દ્રનગરના વઢવાણ બસ સ્ટેન્ડમાંથી પાણીના નળની ચોરી। નવા બનેલા બસ સ્ટેન્ડમાં સીસીટીવી તેમજ સિક્યુરિટીનો અભાવ। મુસાફરોને વેચાતું પાણી લેવા મજબૂર થયા છે। અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ। તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું છે। આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે સમીક્ષા થશે। બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે પણ ચર્ચા। રાજ્ય સરકારની નીતિગત બાબતો અને આગામી આયોજનો પર સમીક્ષા થશે। સુરતમાં કોંગ્રેસના નિકેત પટેલ રાજીનામું આપશે। એઆઈસીસીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાશે। સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા નિકેત પટેલ। નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાશે। સુનિલ પટેલ કોંગ્રેસના રહી ચૂક્યા છે કોર્પોરેટર। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે કરશે પ્રવેશ। વડોદરામાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે। પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં કેસરિયા ધારણ કરશે। કોંગ્રેસ આપ સહિત અનેક પક્ષોના 10,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। પેટાચૂંટણીમાં ભાજપ ટિકિટ આપશે તેવો દાવો કરાયો। સુરતમાં જનતા ઓટોએ 26 ગ્રાહકો સાથે 22 લાખની ઠગાઈ કરી છે। વસંત પંચમી અને શિવરાત્રી પર 10,000નું ડિસ્કાઉન્ટની લોભામણી સ્કીમ આપી હતી। પોલીસે 2 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં પ્રેમીએ વિધવાના 15 લાખ પડાવી લીધા। મૃત પતિની વીમા પોલિસીના આવ્યા હતા પૈસા। 15 લાખમાંથી મોટે ભાગની રકમ આરોપી ઓનલાઈન ગેમિંગમાં હારી ગયો છે। પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી છે। સુરતના કડોદરા નીલમ હોટેલ પાસેથી ઘરફોડ ચોર ઝડપાયો છે। 4 શખ્સમાંથી 1 કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર। કડોદરા પોલીસ મથકના 4 ગુનાઓ કેલાયા છે। 15,000 રૂપિયા રોકડા, 8 મોબાઈલ, 1 બાઇક સહિત 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત।
અમદાવાદના પોસ્ટ ઓફિસ કૌભાંડમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ. કૌભાંડી તેજસ શાહની એજન્સી પોસ્ટ વિભાગે 2017માં જ કરી હતી સસ્પેન્ડ. તેમ છતાં તેજસ ખાતેદારો સાથે કરતો હતો વહીવટ. પોસ્ટ વિભાગના અધિકારીઓની સંડોવણી બાબતે તપાસ ચાલુ. દાહોદના જાલોદમાં લગ્ન પ્રસંગે જતા પરિવારજનોની કાર સળગી. વસોયા પરિવાર જાલોદથી ફતેપુરા લગ્ન પ્રસંગમાં જતો હતો. કારમાં સવાર તમામ લોકોનો બચાવ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સંઘ પ્રદેશ દમણ ખાતે વાપીથી નારગોલ જતી એસટી બસમાં આગ લાગી. બસના એન્જિનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી. 45 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. મહેસાણા તરફવાડીનાથ ધામ ખાતે દિવ્યોત્સવ. તરફવાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો છઠ્ઠો દિવસ. 5 દિવસમાં 13.75 લાખ ભક્તોએ વાડીનાથ મહાદેવના દર્શન કર્યા. આજે 3 લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે. પીએમ મોદીના આગમન અંગે સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો સાથે બેઠક. ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત બન્યો પિતા. અનુષ્કા શર્માએ પુત્ર અકાઈને આપ્યો જન્મ. અકાઈનો મતલબ થાય છે ચમકતો ચંદ્ર. વિરાટે પોસ્ટ શેર કરતા કહ્યું, તમારા આશીર્વાદ અને શુભકામનાની જરૂર. પ્રાઇવસી આપવાનો પણ આગ્રહ કર્યો. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની મદદ કરે છે વૃદ્ધ નાગરિક. ઇસનપુરમાં 81 વર્ષના પ્રવીણચંદ્ર વ્યાસ ટ્રાફિકનું નિયમન કરવા આપી રહ્યા છે સેવા. પ્રવીણચંદ્રને તેમની આ સેવા માટે પોલીસે સન્માનિત કર્યા છે. તેમને પોલીસ સહાયક તરીકેનું બિરુદ પણ આપવામાં આવ્યું છે.